બનાસકાંઠાની આશા વર્કરો તેમજ ફેસિલિટેટર બહેનો દ્વારા સરકારના ઇન્સેન્ટિવ વધારાનો કરાયો વિરોધ. બનાસકાંઠાની આશા વર્કરો તેમજ ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ છેલ્લા કેટલાય દિવસથી હડતાલનો માર્ગ અપનાવ્યો હતો, જેથી સરકારે આશા વર્કરોને 5,000 સુધીનો વધારો કરાયો છે, જે ઇન્સેન્ટિવ છે કે ફિક્સ વેતને તેની ચોખવટ કરવામાં નથી આવી, જેથી આશા વર્કરો દ્વારા સરકાર દ્વારા આપેલી આ લોલીપોપ સમાન ઇન્સેન્ટિવને ફગાવી પોતાનો આંદોલન માર્ગ ચાલુ રાખ્યો છે. અને આજરોજ પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં આશા વર્કરો અને ફેસિલિટેટર બહેનો એકત્ર થઈ સરકારનો વિરોધ કર્યો છે, તેમજ જિલ્લા પંચાયત ખાતેથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગઈ 30-8 જે ગુજરાત સરકાર તરફથી 5,000 વેતન આપવાની જાહેરાત કરવામાં, એમાં ફિક્સ વેતન આપવાનું છે કે એ પણ ઇન્સ્ટિટ્યુટિવ પ્રથા તરીકે આપવાનું છે, એ હજુ સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે અમે ગુજરાતની આશા વર્કર બહેનોએ એ 5,000 વિરોધ કરીએ છીએ. એટલા માટે કે જો 5,000 ફિક્સ આપવાનું છે તો અમને એ વસ્તુમાં ખુલાસો કરીને આપવો જોઈતો હતો. જ્યારે ગુજરાત સરકારે 30 તારીખે એવું કહ્યું કે ફિક્સ વેતન, અમારી જે મુખ્ય માંગણી હતી લઘુત્તમ વેતન અને વર્ગ 4 કાયમી કરવાની, એ સરકારે એવું કહ્યું છે કે કેન્દ્ર સરકારની NRHMની જાહેરાતમાં થયું છે નિમણૂક, એટલે અમે આમાં કંઈ કરી શકીએ નહીં. ત્યારે આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ હોય એટલે ગુજરાતની હજારો આશા વર્કર બહેનો આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે એક આશા અને અપેક્ષા અહીં આવ્યા છીએ કે આપણા ગુજરાતના વડા માનનીય નરેન્દ્રભાઈ મોદી અમને લઘુત્તમ વેતન અને ફિક્સ વેતનની જાહેરાત ક્યારે કરે છે. આજે એમના જન્મદિવસે એ અમને એક ભેટ આપે અને એ ભેટ માટે અહીં આવ્યા છીએ. પિંકીબેન પરમાર. આજે અમારા લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો બર્થડે હોવાથી અમે એમને ગિફ્ટ આપવા આવ્યા છીએ અને વળતરમાં પણ અમે ગિફ્ટ લેવા આવ્યા છીએ. તો અમારી ફેસિલિટેટર બહેનોની કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરે અને અમને કાયમી કર્મચારી તરીકે ઘોષિત કરે અને અમારું વર્ગ 4 સમાવેશ કરે અને અમારી જે પણ માંગણીઓ છે એ પૂરી કરે. સરકાર સાહેબને વિનંતી છે કે અમારી જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું. નામ ઠક્કર વિમળાબેન, આશા ફેસિલિટેટર. આજે અમારા એવા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે, એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ આજે અમે એક રિટર્ન ગિફ્ટ એમના માટે અમારા માટે માંગવા આવ્યા છીએ કે અમને આ ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને કાયમી અમને આપે અને વર્ગ 4 મેકમ ઊભું કરી અને વર્ગ 4 કર્મચારીમાં અમારો સમાવેશ કરે. આજે અમે 12 દિવસથી સતત હડતાળ પર છીએ તો અમારા વિસ્તારમાં જે પણ બાળમરણ અને માતામરણ થાય છે તો એની જવાબદારી અમારા શિરે નહીં પણ આજે ભાજપ સરકારના શિરે રહેશે. ઠક્કર જય શ્રી બેન.